नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव संचालित झटपट न्यूज। नवसारी में एक बाजु मेघराजा की मेहर है तो बीजी बाजु कोरोना नो कहर है। आवा माहौल वच्चे शालाओ बंद है, परंतु शालाओनु संचालन करती जिला शिक्षण अधिकारी की कचेरी हाल मुश्किल में मुकाई है। जिला शिक्षण अधिकारी कचेरी नवसारी खाते जूनी टेक्निकल स्कूल पास चाली रही है। छापरा रोड पास जती आ भवन घना वक्त थी जर्जरित है अने मार्ग अने मकान विभाग द्वारा आ मकान ने जर्जरित मकान जाहिर करी तेने खाली करवा माटे जिला शिक्षण अधिकारी कचेरी ने सूचना आपवामां आवी हती। जिला शिक्षण अधिकारी कचेरी अधिकारी द्वारा पोतानी अन्य कचेरी शोधवा माटे अनेक जग्याए प्रयास कर्यो हतो। प्राइवेट धोरणे एटले के प्राइवेट मकानों में अने खास करीने जे खानगी सरकारी मकानों होय तेनी साथे साथे सरकारी भवनों में पण पोतानी कचेरी बने ते माटेना प्रयासों हाथ धर्या हता, परंतु हाल कोई मकान तेमना हाथमां लाग्युं न हतुं। बीजी तरफ मार्ग अने मकान खातुं पण पोतानी जवाबदारी जाने खूब निष्ठाथी निभावती होय तेवो माहौल जोवा मळी रह्यो हतो अने कचेरीना एटले के मार्ग अने मकान विभागना अधिकारीओ अने कर्मचारीओ पण पोताना पर कोई अंगुली निर्देश न थाय अने पोते काम कर्यु छे तेवुं बतावानो एक सुंदर प्रयास कर्यो हतो। अने ए प्रयास हतो के आ कचेरीमां आवेला शौचालयोने एमने सील करी दीधा। हाँ, आखू मकान जर्जरित, परंतु मकानने नहीं, आ ज्या प्राथमिक सुविधा प्राथमिक जरूरियात होय छे एवा शौचालयो जर्जरित होवाथी तेने सील करी दीधा। छेल्ला बे दिवसथी कचेरीना कर्मचारीओ पीड़ाई रहा है कारण के तेमना शौचालयों ने लागी गया छे सील। हवे परिस्थिति ए थवा पामी छे के जयरे आखू मकान जर्जरित जो होय तो आखा मकान ने सील करवानी जग्याए मात्र शौचालयों सील करी पार्क अने मकान विभागना कर्मचारीओ अने अधिकारीओ शू साबित करवा मांगे छे ते तो समझातु नथी, परंतु तेमनी कर्मनिष्ठा अने कर्तव्य निष्ठा ने सलाम के जर्जरित मकाननो कोई उपयोग ना करी जाए ते माटे तेमने तकेदारी तो राखी। काल उठीने सरकारी चोपड़े जो कोई दुर्घटना बने तो तेओ कागळना फाग बनी पोतानो बचाव करी शके एवी सुंदर कामगीरी करी छे। सदनसीबे जिला शिक्षण अधिकारीनी कचेरी हवे बे दिवसमां नवसारीना ईटारवा खाते आवेला शैक्षणिक तालीम भवनमां शिफ्ट थवानी छे अने तेनी कार्यवाही हाथ धराई रही छे। ત્યારે સવાલ એ થાય છે કે આખી કચેરી સીલ કરી હોતે માર્ગ મકાન વિભાગે અને તાત્કાલિક ખાલી કરાવી હોતે તો તેમની કામગીરીને આપણે કદાચ 100 વાર બિરદાવતી, પરંતુ કચેરીના શૌચાલયો એટલે કે મહિલા શૌચાલય અને જેન્ટ્સના શૌચાલયોને સીલ કરી ખબર નહીં માર્ગ અને મકાન વિભાગ શું કામગીરી કરવા માગે છે। માર્ગ અને મકાન વિભાગના જે વડા છે તેઓ વારંવાર નિવૃત્ત થયા પછી કેટલાકની પાસે લાગવગો મારી મારી પ્રમોશનો મેળવી રહે છે અને મલાઈ ખાતા રહે છે અને કદાચ મલાઈ ખાતી કાગળ પર કેવી રીતે બચી રહેવું અને પોતાનો રેકોર્ડ કેવી રીતે સાચવવો તેનું કામ આ ખેર સાહેબ બહુ સારી રીતે કરી રહ્યા છે અને એટલે જ કદાચ માર્ગ અને મકાનને બદલે માર્ગ અને મલાઈ ખાતાના તેઓ વડા સતત નિવૃત્તિ પછી પણ રેન્ક મેળવી મેળવીને પ્રમોશન મેળવી મેળવીને પોતાનું પદ ટકાવી રાખે છે અને એ પદ ટકાવવાનું કારણ કદાચ આવું હોઈ શકે કે તેઓ કામ તો કરે છે, કાગળ પર તેઓનું કામ પરફેક્ટ હોય છે અને સાથે સાથે નેતાઓની અને ઉપરી અધિકારીઓની તેઓ સતત આવી રીતે જ કદાચ ચાપલોસી કરતા હશે, એટલે અન્ય કર્મચારીઓને પ્રમોશન કરી તેમના સ્થાને આવલાવવાની જગ્યાએ અધિકારીઓ આ ખેર સાહેબ જેવાને ફરી પાછા આવા સ્થાન પર પ્રસ્થાપિત કરે છે અને સલામ છે ખેર સાહેબ અને તેમની ટીમ કે આજે આખું મકાન જર્જરિત પરંતુ આખા મકાનને સીલ મારવાને બદલે તેમણે મારી તારું માત્ર શૌચાલયો પર। મારી વાત વારંવાર આ એટલા માટે છે કે સલામતી રાખવી જોઈએ, આવા જર્જરિત મકાનમાં એક દિવસ પણ કામ ન ચાલવું જોઈએ, પરંતુ વર્ષોથી કદાચ જર્જરિતની નોટિસો આપ્યા પછી પણ આ કચેરી કાર્યરત રહી છે, હાલ પણ કચેરીમાં કાર્ય કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરી રહ્યા છે, કદાચ શિફ્ટિંગ કરવા માટે પણ 2-3-4 દિવસ એ લોકો કામ કરશે।
ત્યારે આવા શૌચાલયમાં જો સીલ મારવામાં આવે એની જગ્યાએ કડકાઈથી આ મકાન ખાલી કરાવી હોત તો માર્ગ અને મકાન વિભાગને આપણે મારીએ એ સલામ મારતે, પરંતુ આવા કામો કરી પોતાની ચામડી બચાવવાના જે પ્રયાસો થયા છે તે ખરેખર નિંદાપાત્ર છે. હાલ કર્મચારીઓ જે આ કચેરીમાં કામ કરી રહ્યા છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અડોશ પડોશીઓને ત્યાં અને ખાસ કરીને મહિલાઓ મૂંઝવણમાં મુકાઈ છે, અને આ મહિલાઓના જે પ્રાથમિક હકો છે એના પર તડાપ મરાઈ હોય તેવું કહીએ તો ખોટી વાત નથી, પરંતુ ચલતા હૈ સરકાર હૈ, સરકારી બાબુઓ હોય ઓર એ સરકારી બાબુ જો કરતે હૈ વો સહી કરતે હૈ એસા લોકો માનવું જોઈએ, એવી કહેવત વધુ એકવાર સાબિત માર્ગ અને મકાન વિભાગે કરી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીના અધિકારીઓ અને કર્મચારીઓ અથવા તો જે કરતા હતા છે તેઓએ પણ આવા જર્જરિત મકાનમાં બેસવાને બદલે તાકીદે તેમને પોતાને મકાન આ બદલી દેવું જોઈતું હતું, પરંતુ દેર આએ દૂરસ્થ આએ હવે તેઓ મકાન બદલવાના છે. ભગવાને કોઈ દુર્ઘટના નથી ઘટાડી, એટલે કે આપણે કહી શકીએ કે આ જે પણ ચાલ્યું તે ભગવાન ભરોસે. જો તમે નવસારી લાઈવની ઝટપટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આવી તો અનેક વાતો અમે તમારા સુધી પહોંચાડવાના છીએ, તો જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. સાથે સાથે એક સમાચારમાં ઉમેરો પણ કરી દઈએ કે આવતીકાલથી નવસારી જિલ્લામાં રવિવારના દિવસે ગુજકેટની પરીક્ષા યોજાવાની છે, અને ત્યારબાદ ધોરણ 10-12માં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એમની પણ પરીક્ષા યોજાવાની છે. ત્યારે આ માટે સરકાર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે આવા વિસ્તારોમાં કોઈએ ચોરી નહીં કરવી અને કોઈ પ્રવેશ નહીં કરવો. 24-4ના રોજ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટની પરીક્ષા છે, અને 10મી અને 12માની પરીક્ષા જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા 25થી શરૂ થવાની છે અને 28 સુધી ચાલવાની છે. તો જે વાલીઓને કદાચ આવી પરીક્ષાની જાણ ના હોય તે જાણી લે, અને ખાસ કરીને વરસાદ માહોલમાં તમામ વિદ્યાર્થીઓ સાવચેતીપૂર્વક કોરોનાની મહામારીમાં પોતે સંક્રમિત ન થાય એવી સાવચેતી રાખે, પરીક્ષા આપે અને ખૂબ સારા પરિણામો મેળવે એવી શુભકામના સાથે જોતા રહો ઝટપટ ન્યૂઝ. જી, 2 દિવસ પહેલાં PWD નવસારીના અધિકારીશ્રીઓ દ્વારા અમારું બોય અરે જેન્ટ્સ અને લેડીઝ ટોયલેટને એ લોકોએ લોક કરી દીધું હતું અને જર્જરિત જાહેર કરેલું બિલ્ડિંગ છે આ. એટલે હાલ જોવા જઈએ તો કચેરી જે છે એ અમારી જર્જરિત જાહેર કરેલી હોવાથી અમે એક મહિનાથી સર્ચમાં હતા કે કોઈ આપણને પ્રાઇવેટ કે સરકારી મકાન મળી જાય. પૂર્ણ રીતે તપાસ કરી, પરંતુ અમને કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ પ્રાઇવેટ મળતા હતા, પણ એમાં ભાડું જે છે એ સરકારી રીતે જોવા જઈએ તો પોસાય એવું નહોતું. અને જે જૂની કલેક્ટર ઓફિસ અને બીજા મકાનો જોયા તો તેમાં અમને કોઈ જગ્યા જેટલી કચેરી માટે જોઈએ છે તેટલી ઉપલબ્ધ ન થતો. અમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં નવી જે બોયઝ હોસ્ટેલની બિલ્ડિંગ બનાવેલી છે એમાં અમને એક વિંગ મળે છે, તો તેમાં અમે 2 દિવસમાં શિફ્ટિંગ કરવાની કાર્યવાહી ચાલુ કરવાના છીએ. એટલે જર્જરિત હોવાને કારણે PWD વિભાગ દ્વારા અમારા બોયઝ અને જેન્ટ્સ અને લેડીઝના ટોયલેટને બંધ કર્યા હતા, અને આજે બીજો દિવસ છે.